નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મજામાં હશો ગ્રામર સેક્શનની વાત કરી રહ્યા છીએ બેઝિક ઇંગ્લિશ ગ્રામરના અનુસંધાને આપણે મોડેલ ઓક્ઝિલરીઝ સુધીની વાત પૂર્ણ કરેલી છે અને હવે તેમાં બેઝિક ઇંગ્લિશ ગ્રામરના આગળના મુદ્દા સાથે આપણે આજે ચર્ચા કરવાની છે આગળના કાળની શરૂઆત કરીએ એ પૂર્વે એકદમ સરળ હોય તેવા બે નાના નાના ટોપિક્સની ચર્ચા મારે એટલા માટે કરવી જરૂરી લાગે છે કારણ કે અત્યાર સુધીમાં લેવામાં આવેલી કસોટીઓના પેપર્સ જોયા પછી એવું લાગે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને ઇન્ટ્રોડક્ટરી ધેર અને ઇન્ટ્રોડક્ટરી ઇટ તથા ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ધીસ અને ધેટ વિશેની પણ બહુ સારી સમજ હોય એવું જોવામાં આવેલું નથી અને તેથી કરીને આજે આપણે આ બે મુદ્દાની ચર્ચા કરવાના છીએ પહેલો મુદ્દો લઈશું ઇન્ટ્રોડક્ટરી ધેર અને ઇટ અને ત્યાર પછી ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ધીસ અને ધેટ આ બંને મુદ્દાઓ જો બરાબર સમજી લેશો તો ખોટી વાક્ય રચના બનાવતા અટકશો અને બચશો તો આવો શરૂ કરીએ સૌથી પહેલા વહેલા પહેલો ટોપિક ઇન્ટ્રોડક્ટરી ધેર

જે વિદ્યાર્થી તરીકે એવા શબ્દો કે જે દોહામાં હે કે એ જી રે આવા ગીતો કે કાવ્યમાં માત્ર ટેકા તરીકે ઉપયોગ થતો હોય બસ એમ જ આ ઇન્ટ્રોડક્ટરી ધેર કે ઈટનું ગુજરાતી કાંઈ ન કરાય સાદી રીતે સમજો કે મોટર સાયકલની કીકનું કામ મોટરસાઇકલ શરૂ કરવાનું હોય પછી કઈ નહીં એમ આ ઇન્ટ્રોડક્ટરી વર્ડ્સ માત્ર વાક્ય શરૂ કરી દે પછી તેનું કશું જ કામ હોતું નથી એમાં સૌથી સેન્ટન્સીસ થી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ દાખલા તરીકે ઝાડ પર વાંદરાઓ છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કેવું લખે છે ખબર છે મંકીઝ આર હવે આ જવાબ છે ને ખોટો કહેવાય મતલબ કે આ ગુજરાતી વાક્યનું આ રીતે કરેલું અંગ્રેજી ખોટું અંગ્રેજી કર્યું કહેવાય તો કેવી રીતના કરવું જોઈએ આ રીતે કરવું જોઈએ ધેર આર મંકીઝ ઓન ધ ટ્રી શું કર્યું ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ કરવામાં આવેલો છે હવે આ ધેર છે ને એ એક વચન કે બહુવચન કશું જ હોતું નથી આ આર મૂકું છે કોના આધારે તો કે મંકીઝ વાંદરાઓ એવું લખવામાં આવેલું છે ને એટલા માટે ધેર પછી આર મૂકવામાં આવેલું છે કેટલાક વિદ્યાર્થીઓ બીજું વાક્ય જુઓ એનું અંગ્રેજી આવું લખતા હોય છે ટોપલીમાં એક સફરજન છે ઘણા બધા વિદ્યાર્થીઓ કેવું લખે છે એન એપલ ઇઝ ઇન ધ બાસ્કેટ આવું ન લખાય શું લખવું જોઈએ ધેર ઇઝ એન એપલ ઇન ધ બાસ્કેટ હવે એક એપલ ની વાત કરી એટલે ધેર પછી ઇઝ મૂકવામાં આવ્યું બીજું વાક્ય જુઓ એટલે કે ત્રણ નંબરનું વાક્ય હવે ડાયરેક્ટ ઇન્ટ્રોડક્ટરી ધેર વાળા વાક્ય તમારી સામે મૂકું છું ધેર આર સમ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ અર્થ શું થાય વર્ગખંડમાં કેટલાક વિદ્યાર્થીઓ છે તો અહીંયા ધેર નો કઈ અર્થ નથી ત્યાં એવો અર્થ કરવાનો નથી ચોથું ધેર વોઝ અ ટાવર લાસ્ટ અળની વાક્ય રચનામાં ટુ બી નું રૂપ મૂકવામાં આવ્યું વોઝ પછીનું વાક્ય જુઓ ધેર વેર મેની પીપલ નિયર ધ ટેમ્પલ મેની પીપલ છે એટલે ટુ બી નું રૂપ ભૂતકાળ પ્રમાણે વેર મૂકાયેલું છે એનો અર્થ ધેરનો કશો જ નથી કરવાનો ખાલી ગુજરાતી આમ થાય કે મંદિરની પાસે ઘણા બધા લોકો હતા ત્યાં એવો અર્થ કરવાનો નથી આ ધેર એ ત્યાં સમય દર્શાવતું સ્થળ દર્શાવતું હોય એવું ધેર નથી પછીનું ધેર વિલ બી અ હોસ્પિટલ ઓફ વન થાઉઝન્ડ બેડ્સ હિયર બાય ધ નેક્સ્ટ ફિફ્ટીન ડેઝ તો ધેર વિલ બી ભવિષ્યકાળ સાથેની વાક્ય રચના રજૂ કરવામાં આવેલી છે પછીનો જોવો હુ ઇઝ ઇટ જ્યારે ખ્યાલ ન હોય ત્યારે આવો પ્રશ્ન પૂછવામાં આવે આવું ક્યારે પૂછાય ધારો કે કોક આપણી ઘરે આવ્યું અને બારણા ઉપર ટકોરા માર્યા એટલે આપણે અંદરથી પ્રશ્ન પૂછશું હુ ઇઝ ઇટ બરાબર અને એ સામે જવાબ આપતા કહેશે ઇટ્સ મિસ્ટર પટોલિયા એટલે કે પટોળિયા

ત્યારે એ ઇન્ટ્રોડક્ટરી ઇટનો આપણે ઉપયોગ કરીએ છીએ નું નામ હોય પણ એ હી વિલ નોટ બી નથી લખેલું એ ઇન્ટ્રોડક્ટરી ઈટ નો ઉપયોગ કરી અને વાક્ય બનાવવામાં આવેલું છે હજી એક વાક્ય જુઓ ઇટ્સ નોટ ઇઝી ટુ ડીલ વિથ

તમારે ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું હોય છે એટલા માટે પછી જુઓ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સની વાક્ય રચનાઓ ઇઝ ધેર એની મેંગો ઓન ધ મેંગો ટ્રી શું પ્રશ્ન પૂછો ઇઝ ધેર એની મેંગો હવે એનો જવાબ આપીએ યસ ધેર આર મેની મેંગોઝ ઓન ધ મેંગો ટ્રી આ બધા બધામાં ધેરનો ઉપયોગ થયો જુઓ નો ધેર ઇઝન્ટ અથવા ઇઝ નોટ એની મેંગો ઓન ધ મેંગો ટ્રી નો ધેર ઇઝન્ટ એની હવે બીજું જોઈએ ભૂતકાળમાં વોઝ ધેર એની મેન ઇન ધ બર્નિંગ ફેક્ટરી યસ ધેર વેર થ્રી મેન ઇન ધ બર્નિંગ ફેક્ટરી યસ ધેર વેર

ટુમોરો યર વિલ બી આમાં તમામમાં ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ કરી અને જવાબ લખવામાં આવેલા છે પ્રશ્ન પણ એ જ રીતે બનેલા છે એ તમારે જોવાનું છે નો ધેર વિલ નોટ અથવા વોન્ટ બી એની પ્લેન ઓન ધ એરપોર્ટ ટુમોરો નો ધેર વોન્ટ બી અને ચોથું

વોઝ ઇટ ઇટ નો ઉપયોગ કર્યો તો એનો જવાબ આપીએ યસ હી વોઝ અથવા ઇટ વોઝ અને બીજી રીતે નો હી વોઝન્ટ અથવા ઇટ વોઝન્ટ તો આ વાત કરીએ આપણે બહુ નાનો ટોપિક છે ઇન્ટ્રોડક્ટરી ધેર અને ઇન્ટ્રોડક્ટરી ઇટ ક્યારે વપરાય હવે તમારા મગજમાં ઉતરી ગયેલું હશે જ્યારે વાક્યમાં કરતા હોય પરંતુ વાક્યમાં રહેલા કરતા દ્વારા કોઈ ક્રિયા થતી હોય એવું દર્શાવવામાં આવેલું જ ન હોય એવા સમયે ઇન્ટ્રોડક્ટરી ધેર અને ઇન્ટ્રોડક્ટરી ઈટનો ઉપયોગ કરવામાં આવે છે હવે આગળ વધીએ હવે જે આવે છે એ છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ધેટ અને ધીસ અને શું કહેવાય ખબર છે ગુજરાતીમાં દર્શક સર્વનામો આગળ આપણે ઇન્ટ્રોડક્ટરી ધેર અને ઈટ સમજ્યા તો થયું કે સાથે સાથે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનની પણ ચર્ચા કરી લઈએ આ બધા ખૂબ નાના ટોપિક્સ છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એનાથી અજાણ જ હોય છે તેથી આ ટોપિક્સની ઉપયોગીતાથી વંચિત જ રહી જાય છે અને એટલે ચાલો બરાબર સમજી લો આ મુદ્દો પણ ગુજરાતી વાક્યમાં ગુજરાતી વાક્ય રચનામાં આપણે આ તે પેલું જેવા દર્શક સર્વનામો વાપરીએ છીએ અંગ્રેજીમાં તેના માટે ધીસ અને ધેટ છે વળી આ બંનેના બહુવચન પણ છે ધીસ નો પ્લુરલ ફોર્મ ધીસ ધ ઈ એસ ઈ અને ધેટ નું બહુવચન થાય છે હવે આપણે તેનો વાક્યમાં પ્રયોગ કઈ રીતે થઈ છે એ જોઈએ એમાં કે કે તમે એમ આ ધીસ જે વાપરવું એ ઇન્ટ્રોડક્ટરી કહેવાય એટલે કે દર્શક દર્શન કરાવતા હોય દેખાડવામાં આવે આ એમ કહો છો ત્યારે એ દર્શાવવું પડે અને એટલા માટે એનું નામ છે દર્શક સર્વનામ બીજું ઉદાહરણ જોવો આ પોસ્ટ ઓફિસ છે તો ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ ત્રીજું આ ગુલાબનો છોડ છે પેલું તો પેલા માટે ધેટ ધેટ ઇઝ ધ વ્હાઈટ હાઉસ પેલી અનુરાધા છે ધેટ ઇઝ અનુરાધા છઠું પેલો તારો ભાઈ છે હવે આ જ વસ્તુ હવે આ જ વસ્તુ આપણે પ્લુરલ ફોર્મમાં કઈ રીતના વપરાય છે એટલે એના પ્લુરલ સેન્ટ એટલે બહુવચનના વાક્યની ચર્ચા કરીએ બહુવચન થાય છે હોય તો એવું બોલાય બહુવચન હોય તો ધીઝ એવું બોલાય ધીઝ આરક્ટર્સ ટી એચ એસ હવે બીજું

हमें आज प्रकार नकार प्रकार हो चर्चा करोट योर फ्रेंड मेहुलट कैरी धैट वोज नोट अथवां नोट बी अक्रुअल इंसिडेंट धेट विल नॉट बी अक्रुअल इंसिडेंट धीस हाउस

દાખલા તરીકે એક વાક્ય આવું લઈએ કે ધીસ ઇઝ સુનૈનાઝ મોબાઈલ આ વિધાન સ્વરૂપનું વાક્ય થયું વિધાન સ્વરૂપના વાક્યનું ઇન્વર્ઝન ક્વેશ્ચન કરીએ એટલે બી ના રૂપને વાક્યની શરૂઆતમાં લઈ આવવાનું હોય તમને ખબર જ છે એટલે ઇઝ ધીસ સુનૈનાઝ મોબાઈલ એનો જવાબ આપીએ યસ ધીસ ઇઝ સુનૈનાઝ મોબાઈલ યસ ધીસ ઇઝ નો ધીસ ઇઝ નોટ અથવા ઇઝન્ટ સોનૈનાઝ મોબાઈલ નો ધીસ ઇઝન્ટ બીજું ધેટ ઇઝ મોહન્સ સિસ્ટર ઇઝ ધેટ મોહન્સ સિસ્ટર યસ ધેટ ઇઝ મોહન્સ સિસ્ટર યસ ધેટ ઇઝ નો નોટ અથવા ઇઝન્ટ મોહન્સ સિસ્ટર નો દેટ ઇઝન્ટ ત્રીજું ધોઝ બાઇક્સ વેર નોટ રેડ હવે એનું ઇન્વર્ઝન ક્વેશ્ચન કરીએ તો વેર ઇન્ટ્રોડક્ટરી સોરી ડેમોન્સ્ટ્રેટિવ ઉપયોગ કરીએ છીએ એટલે વેર આગળ આવી ગયું પછી ધોઝ મૂક્યું વેર ધોઝ બાઇક્સ નોટ રેડ અથવા બીજી કઈ રીતના બનાવી શકાય આ જ પ્રશ્ન નકારમાં વેરન્ટ ધોઝ બાઇક્સ રેડ યસ ધોઝ બાઇક્સ વેર રેડ

નોટ બી અવર્સ બાય ધ નેક્સ્ટ યર અથવા બીજી કઈ રીતે લખાય તો આમ લખાય વોન્ટ ધીસ લેન્ડ બી અવર્સ બાય ધ નેક્સ્ટ યર એટલે વિલ નોટ નો ટુ ડબલ્યુ ઓ એન એપોસ્ટોપી ટી થી બનાવવામાં આવ્યું યસ ધીસ લેન્ડ વિલ બી અવર્સ બાય ધ નેક્સ્ટ ઇયર યસ ધીસ લેન્ડ વિલ બી નો ધીસ લેન્ડ વિલ નોટ અથવા વોન્ટ બી અવર્સ બાય ધ નેક્સ્ટ યર નો ધીસ વોન્ટ બી તો આ રીતે ઇન્ટ્રોડક્ટરી ધેર અને ઈટ અને ત્યાર પછી ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ધીસ અને ધેટની ચર્ચા આપણે પરિપૂર્ણ કરેલી છે આ પીરિયડ નાનો બનેલો છે કારણ કે બંને ટોપિક્સ નાના જ છે પણ ખૂબ જ અગત્યના છે પરિવાર સમજી લ્યો ઇન્ટ્રોડક્ટરી ધેર કે ઈટનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે વાક્યમાં કર્તા હોય પરંતુ કર્તા દ્વારા કોઈ ક્રિયા થતી હોય તેવું દર્શાવવામાં ન આવેલું હોય ત્યારે અને ધીસ અને ધેટ એ બંને દર્શક સર્વનામો કહેવાય જે એક વચન અને બહુવચન બંનેમાં વાપરવામાં આવે છે તો આ સાથે આ બંને ટોપિક્સ અહીંયા પૂર્ણ થાય છે હવે પછી આ પ્રકારની વાક્યરચનાઓ જ્યારે મૂકવામાં આવેલી હોય તો એમાં કઈ રીતના વાક્ય બનાવાય એ તમે બરોબર સમજવાનો પ્રયત્ન કરજો અને એ રીતે એક્ઝામની અંદર સાચી વાક્ય રચના લખી અને જવાબો લખવાનો પ્રયત્ન કરજો આના પછી આપવામાં આવેલી હોય તેવી થોડીક એક્સરસાઇઝીસ તમારી સામે મૂકવામાં આવેલી છે એ તમામ એક્સરસાઇઝીસના જવાબો ખૂબ સમજણ અને કાળજીપૂર્વક લખવાનો અચૂકપણે પ્રયત્ન કરજો બધા જ વિદ્યાર્થીઓ સરસ રીતે મતતા રહો તેવી શુભકામના બધાને ઓલ ધ બેસ્ટ